કોઈપણ ભોગે એને કે પ્રકારે મોટા ખર્ચા કરીને પક્ષપલટો કરાવે છે રાજીનામું અપાવે છે અને ત્યાર પછી ચૂંટણીઓ પેટા ચૂંટણીઓ આવે છે એનો મૂળ મુદ્દો છે રાજ્યસભામાં ભારત સરકારની પાર્લામેન્ટમાં સંખ્યાબળ ઓછું છે એને મેન્ટેન કરવા માટે આ લોકો પેટા ચૂંટણીઓનો સિલસિલો છેલ્લા બે ટમથી ચાલે છે એ ખરેખર દુઃખદ બાબત છે રાજ્ય સરકારને ખોટો ખર્ચો થાય છે અને તમામ મતદારોને પણ દગો કરી વિશ્વાસઘાત કરી અને એ લોકો ફરી પાછી ચૂંટણી પેટાચૂંટણી કરાવે છે એટલે આ પરિસ્થિતિ બંધ થવી જોઈએ નિયમ છે કે પક્ષ પલટો કરે તેને સસ્પેન્ડ કરવા પણ એનાથી અટકતું નથી મેં તો બે દિવસ પહેલાં પણ એ ભાષણમાં જાહેરમાં કીધું હતું કે આની નિર્ણય એવો કરવામાં આવે કે કોઈ પક્ષ પલટો ના કરે રાજ્ય સરકારને ચૂંટણી પંચને આનો બીજો ખોટો ખર્ચો ના કરવો પડે તેમ છતાં બી આવી પેટા ચૂંટણીઓ એન કેન પ્રકારે આવે છે એ મને એમ લાગે છે કે લોકોનો જો વિશ્વાસઘાત કરીને જે તે ઉમેદવાર સામે પાર્ટીમાંથી ચૂંટણી લડે તો એની અંદર સો ટકા માર ખાવાનો વારો આવે છે મતદારો ખૂબ અકળાય છે અને એમને જે વિશ્વાસઘાત કરીને પક્ષ પલટો કરે એટલે એવા લોકોનો પરિણામ ગયા વખતે અમે લોકો જોયું છે ચૌદ જણા જે લોકો ભાજપમાં જોડાયા ચૌદ જણને ટિકિટ ભાજપવાળાએ આપી એમાંથી બાર જ બે જ જીત્યા હતા અને બાર જણ હારી ગયા હતા એ જ પોઝિશન આ વખતે ગુજરાતની આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ થઈ છે એમાં પાંચ જણને રિપીટ કર્યા છે ભાજપમાં ટિકિટ આપી છે ત્રણ જણને રોકડા આપીને ઘેર રવાના કર્યા છે તો એ પાંચે પાંચ અને આમ ટોટલ નવા બે ત્રણ મૂક્યા છે તો આઠમાંથી મને એમ લાગે છે જે વાતાવરણ બન્યું છે એ લોકોનો આક્રોશ છે અને એ આક્રોશમાં આઠે આઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા મળશે અને કોંગ્રેસના ઉમેદવારો જીતશે એનું મુખ્ય કારણ એ છે કે સરકારને સરકાર બચાવવા માટે આ ચૂંટણીઓ નહીં થતી આ રાજ્યસભાને બચાવવા માટેની ચૂંટણીઓ છે જેટલા જેટલા મતદારોએ દેશના કે રાજ્યના જે મતો આપ્યા છે એ મતો થકી સરકાર લોકોનું કલ્યાણ નથી કરતી અમારે વાંધો ત્યાં છે તમે ભલે બહુમતી બે ત્યાં લોકસભામાં લાવો કે રાજસભામાં લાવો કે રાજ્ય સરકારની અંદર લાવો છો પણ તમે લોકોના એટલા બધા પ્રશ્નો પડતર છે જેનો ઉકેલ તો કરતા જ નથી મુખ્યમંત્રી તો એવું કહે છે કે તમે ત્રણ તારીખ સુધી જાગો પછી નિરાતે ઊંઘતા રહેજો પછીની જવાબદારી અમારી શું તમે આટલા સિનિયર નેતા છો કોંગ્રેસમાં કેમ આવું રહી રહીને અવાજ ઉઠે છે કે અમારું કોઈ સાંભળતું નથી અમારું કોઈ સાંભળતું નથી આના માટે તો દિલ્હી સુધીમાં બી ચર્ચા છે વરિષ્ઠ નેતાઓ આ વાત કહી ચૂક્યા છે તમે ખૂબ જ સિનિયર છો કેમ આવો માહોલ બને છે કોઈ મારું સાંભળતું નથી ના એવું નથી એમાં એમાં રાજ્ય સરકાર જે ઓરમાયું વર્તન રાખે છે એને લીધે તકલીફ પડે છે હાલમાં જ રમન પાટકર સાહેબ મંત્રીશ્રી ગુજરાત સરકારમાં છે અને ડાંગ ને કપરાડા વિસ્તારની અંદર હમણાં એને ભૂલ્યા કે અહીંયા જે કામો થવા જોઈએ ધારાસભ્યોના ચૂંટાયેલા ધારાસભ્યોના રાજ્ય સરકાર કેમ ઓરમાયુ વર્તન રાખે છે મારું લીટર પેર સભ્ય રાજ્યસભા કોંગ્રેસનો હોય અને મેં જાહેર જનતાના કામો લખીને મોકલું છું વિકાસના કામો તો એ કામો તો એમને કરવા પડે ને કોંગ્રેસની સરકારોમાં આવો ભેદભાવ નહોતો ધારાસભ્ય એટલે ધારાસભ્ય કોઈ પણ પાર્ટીનો હોય એટલું જ મહત્ત્વ એને મળવું જોઈએ પછી તમે લોકો કોંગ્રેસના ધારાસભ્ય છે અને આ બીટીએસના ધારાસભ્યો છે એટલે એ લોકોના કામો નહીં કરવાના લેટર પેલ બાજુમાં મૂકી દેવાનું અને ભાજપના ધારાસભ્ય હોય તેના જ કામો કરવા એવું ખુદ મંત્રીશ્રીઓએ કબૂલે છે તો હવે અમારે ફરિયાદ કોને કરવી અને એ લોકોને એમ થાય છે કે આ કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાય કામ કરતા નથી પણ સરકાર જ એવા બે ભાગ પાડી દીધા છે વોરમાં એ વર્તન રાખે છે કે ભાજપમાંથી ચૂંટાયેલા લોકોનું કામ કરવાનું એટલે જેને કીધું કે હવે અક્ષયભાઈ અત્યાર સુધી કામો તમારા નહીં કર્યા હવે અક્ષયભાઈ કામ કરશે એવું જ્યારે સ્ટેટમેન્ટ મંત્રીશ્રીઓ જ્યારે આપતા હોય ત્યારે મને એમ લાગે છે કે ગુજરાતની જનતા સાથે એક પ્રકારનું ઓરમાયુ વર્તન રાખે છે એમાં કોંગ્રેસનો વિકાસની વાત નથી થતી તમે સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસનું સૂત્ર તમે લઈને ચલાવો છો તો આ શું બતાવે છે ઓરમાયુ વર્તન વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી રહ્યા છે સાંસદ તરીકે શું કહેશું પ્રધાનમંત્રી શ્રી ભારત દેશના છે અને યુનિટી ઓફ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ત્યાં ત્રીસ એકત્રીસ તારીખનો એમનો પ્રોગ્રામ બે દિવસનો રાખેલો છે મને એમ લાગે છે કે એ કાર્યક્રમ રાષ્ટ્રીય કક્ષાએ સારો છે પણ અમારી ત્યાં વેદના એક અલગ છે કે જે જે જગ્યાએ તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જગ્યા ઉપર અમારા આદિવાસી લોકોને એટલા બધા પરેશાન કરે છે હેરાન કરે છે આદિવાસીની જમીનો પણ પડાવી લીધી આદિવાસીઓને કોઈ વળતર આપ્યું નથી જ્યારે ડેમ બાંધવામાં આવ્યો હતો ત્યારથી જે લોકો વિસ્થાપિતો થયેલા હતા એ લોકોને જમીનો આપેલી આપેલી હતી એ જમીનો પણ ગઈ અને વ્યક્તિગત ધોરણે પોતાની માલિકીની જમીન છે એ જમીનોમાંથી પણ હવે ખદેડી મૂકી અને આદિવાસીઓને ખૂબ મોટો અન્યાય કર્યો છે એના માટે માનનીય પ્રધાનમંત્રીશ્રી થોડું વિચારે કે આવા લોકોને તમે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી સરદાર સાહેબનું બહુ મોટું લોખંડી મહા મહાપુરુષ લોખંડી છે અને એને આખા વિશ્વની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એક સારું એ જમાયું છે પણ આદિવાસી લોકોને અન્યાય કર્યો છે એનો ન્યાય અપાવે એવી અમારી માગામના આગમનથી આ આઠ વિધાનસભાની પેટાચૂંટણી છે તેની પર કોઈ સીધી અસર પડશે કેમ કે સી પ્લેન પર ફરી જવાનું કોઈ એની અસર પડે નહીં મતદારો સૌ સમજે છે કે માનનીય શ્રી જે બે હજાર ચૌદની અંદર વચનો આપેલા એ વચનો પૈકી કોઈ પણ કામ થયું નથી અને એ સી પ્લેન લેન ફરે કે બીજા કોઈ પણ પ્લેનમાં આવે એનાથી અહીંયા મતદારો ઉપર કોઈ અસર થવાની નથી આ એક સ્ટેચ્યુ ઓફ યુનિટીનો યુનિટીનો પ્રોગ્રામ છે સરદાર સાહેબની જયંતિ છે એને લીધે એ આવે છે પણ આઠ વિધાનસભાની અંદર કોઈ ફરક પડે નહીં કેમકે ખેડૂતો જે લોકોએ મત આપ્યા છે એ લોકો કંટાળી ગયા ખેડૂતો આજે પરેશાન થઈ ગયા છે વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા સ્કૂલો બંધ છે જે લોકો ભણેલા ગણેલા બેરોજગાર લોકો છે એને બે કરોડની નોકરી આપવાની તમે વાત કરી હતી એ બે કરોડની જગ્યાએ વીસ કરોડ લોકોની નોકરી ગઈ આજે ઉદ્યોગો મોટા મોટા બંધ થઈ ગયા લોકડાઉનના કારણે નોટબંધીના કારણે જીએસટીના કારણે અને કોરોના મહામારીના રોગના કારણે એવા ચાર પાંચ મુદ્દાઓના કારણે આખા દેશનું અર્થતંત્ર ખલાસ થઈ ગયું છે મોંઘવારી મોંઘવારીએ માજા મૂકી છે અને તમામ લોકો નાના મોટા ધંધાવાળા લોકો પણ આજે રોડ પર આવી ગયા છે એટલે એ દિશામાં લોકો વિચારે છે હવે મોદી સાહેબ અહીંયા આવે અને ફરે તો એનેથી કોઈ ફરક નહીં પડે મોદી સાહેબને લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા છે પણ એના વચનો પ્રમાણે એ કામગીરી કરી શક્યા નથી એનો મોટામાં મોટો રોષ છે જનતા સાહેબ નાયબ મુખ્ય પ્રધાન પર કરજનમાં જૂતું ફેંકાઈ ગયું કેટલી શરમનાક ઘટના કહેવાય એ વાત તો સાચી છે કોઈ પણ નેતા હોય પાર્ટી કોઈ પણ હોય પણ આ જે પ્રગલું જે ભર્યું એ થયું છે બનાવ ચંપલ ફેંકવાનો એ નિંદનીય છે અને જે કોઈ વિરોધ તમારે કરવો હોય તો તમે મતદાન મથકે જઈને એને મતદાન એની વિરુદ્ધમાં કરો પણ કોઈની ઉપર ચપ્પલ ફેંકવાનો આજે મેં કોંગ્રેસનો નેતા છું મારી પર કોઈ એમ કરે કોઈ પણ પાર્ટીવાળો તો એ શરમજનક ઘટના છે એ નિંદનીય ઘટના છે મારી લાગણી એ હતી અમે લોકો એની છાનબીન કરી કે આ કેમ બન્યું છે તો આ જે રશ્મિ ભાઈ છે એ પહેલાં બીજેપીમાં કારોબારી અધ્યક્ષ તાલુકા પંચાયત સિનોરમાં જ હતા અને એની સાથે એમની વાઈફ પણ સરપંચ તરીકે ત્યાં સેવા આપી છે એમનો અલગ રોષ છે એમનો અલગ રોષ છે જે વખતે ભાજપમાં હતા ત્યારે અને હવે એ જ બળાવપો કરે છે કે જે વખતે ભાજપમાં અમે હતા અને તમે આવા વચનો આપેલા હવે અમે કોંગ્રેસમાં અહીંયા જોડાઈ ગયા છે કોંગ્રેસમાં સેવા આપવાનું કામ કરે છે પરંતુ એમનો રોષ અગાઉ જે ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈપણ કામો ન થયા અને હાલમાં જે નાયબ શ્રી વાતો કરે છે વચનો આપે છે બોલે છે જાહેર જનતાને સમજાવવાનો પ્રયત્ન કરે છે એ ખોટો પ્રયત્ન છે કોઈ કામ કરતા નથી ભાજપવાળા એવું કરીને કદાચ આવું બન્યું હશે એવી સમાચાર અમે લોકો મેળવ્યા હતા અને આ જે પગલું ભર્યું છે ચપ્પલ ફેંકવાનું એ ન થવું જોઈએ સાહેબ છેલ્લો સવાલ કરજણ તમે પણ ગયા છો કેવો માહોલ છે તમે પાર્ટીમાં એવું જ કહેશો કે કોંગ્રેસ જીતી રહી છે ખરેખર શું લાગે છે વોટરોના મનમાં તમારી જે ચર્ચા થઈ શું જો કરજણની અંદર અમે છેલ્લા દસ બાર દિવસથી ધામા નાખીને બેઠા છે ભાજપના કાર્યકરોને એમની મિટિંગોનું પણ અમે લોકો મૂલ્યાંકન કરીએ છીએ કોંગ્રેસના આગેવાનો આવીને ગયા લોકોને પણ મિટિંગો કરીને ભાષણો કરીને ગયા છે મૂલ્યાંકનના સારાંશરૂપે એમ કહું કે લોકોનો ખૂબ મોટો રોષ છે ગદ્દારી કરી છે વિશ્વાસઘાત કર્યો છે એના કારણે લોકોનો મતદારોનો જોખ આ વખતે જે માણસ કોંગ્રેસમાંથી ધારાસભ્ય હતા અને ભાજપમાં ફરી પાછા ધારાસભ્ય થવા જઈ રહ્યા છે એનો લોકોને રોષ છે કે તમે અમોને દગો કરી અને સામે પાર્ટીમાં ગયા છો તો એને સબક શીખવાડવા માટે કોઈ પણ ભાજપનો કાર્યકર પણ આજે નારાજ છે કેમ કે ભાજપના પાયાના કાર્યકરો વર્ષોથી સેવા આપે છે એ લોકો કોંગ્રેસવાળાને લાવી અને ટિકિટ આપે તો અંદરનો જે રોષ ભાજપના કાર્યકરોનો છે તે આપણ છે કાં તો એ મતદાન ના કરે કાં તો મતદાન કરે તો કોંગ્રેસની તરફમાં કરે અને કોંગ્રેસના લોકો જે લોકો મત આપીને ચૂંટેલા હતા એ લોકો તો વધારે ગુસ્સામાં છે તો એ લોકો આ વખતે સો ટકા કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને જીતાડવા માટેનું મન બનાવી લીધું છે હવે ત્રીજી તારીખની અમે લોકો રાહ જોયું છે ગઈકાલે સાડલીની અંદર મોટી મિટિંગથી અમારા પ્રભારી ગુજરાતના રાજીવ સાઠવજી અમિતભાઈ ચાવડા પ્રદેશ પ્રમુખશ્રી અને ઘણા અન્ય નેતાઓ બધા આવ્યા એના ઉપરથી માહોલ ઉપરથી એમ લાગે છે કે કોઈપણ ભોગે આ વખતે પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવો આ કરજણ વિધાનસભા મારી જૂની લોકસભાની વિધાનસભા છે મેં પાંચતમ ત્યાંથી લઈ રહ્યો છું અને મને ખબર છે બે જ વાર ભાજપના ધારાસભ્ય ચૂંટાયા એ સિવાય અત્યાર સુધી ચંદુ ઢાબી હોય કે લોકસભામાં હું હતો આ બધાને જ કોંગ્રેસના ઉમેદવારોને જીતાડેલા હતા લોકસભા વિધાનસભામાં અને આ વર્ષ આ પેટા ચૂંટણીમાં પણ સો ટકા કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને ત્રીજી તારીખે મતદાન કરી બહુમતીથી જીતાશે એવો મને સો ટકા શ્રદ્ધાને વિશ્વાસ છે ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે ચર્ચા કરવા માટે આતા નારાયણ રાઠવાને જે કહી રહ્યા છે કે તેમને શ્રદ્ધા અને વિશ્વાસ છે લોકોનો રોષ છે હવે એ રોષ ત્રીજી તારીખે મતપેટી સુધી પહોંચે છે કે કેમ અને ઈવીએમમાં કયા બટન પર લોકો પોતાનો ગુસ્સો ઠાલવે છે કે પ્રેમ ઠાલવે છે તે તો દસમી નવેમ્બરે જ ખબર પડશે